સપ્તર્ષિ શાળા સંકુલ થકી હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8 ચેપ્ટર નંબર 4 પ્રાયોગિક ભૂમિતિ ભાગ 1ની વાત કરીશું. તો જુઓ બાળકો, જે ચેપ્ટર નંબર 4 છે તે પ્રાયોગિક ભૂમિતિ, એટલે તમને નામ પરથી નથી ખ્યાલ આવે છે કે અહીંયા તમારે ચતુષ્કોણો છે, કે ચતુષ્કોણોની રચના તમારે દોરવાની થશે અને એ પણ તમારે સ્કેલ પરિકરની મદદથી. એટલે કે અહીંયા તમારે ચતુષ્કોણોની રચના કરવાની છે પણ એ પ્રાયોગિક રીતે, એટલે કે તમારે પરિકરની મદદથી ચતુષ્કોણો દોરવાના થશે. તો જુઓ, ડાયરેક્ટ આની અંદર તો વિશેષ તો કાંઈ ખાસ સમજાવવાનું છે નહીં. ચતુષ્કોણોની જે સમજ છે, ચતુષ્કોણો વિશે તમે આગળના ચેપ્ટરની અંદર જ ભણી ગયા છો. તો અહીંયા તમારે સ્વાધ્યાય 4.1ની વાત કરીએ તો સ્વાધ્યાય 4.1ની અંદર પ્રશ્ન નંબર તમને 1 આપેલો છે, ચતુષ્કોણોની રચના કરો. લખી દઈએ છે, ચતુષ્કોણોની રચના કરો. હવે જો બાળકો, એની અંદર તમને પહેલી રકમની અંદર કીધેલું છે ચતુષ્કોણ ABCD. ચતુષ્કોણ ABCD કે જેની અંદર તમને અલગ અલગ બાજુઓના માપ આપેલા છે. AB બરાબર આપેલું છે 4.5 સેન્ટીમીટર, BC બરાબર 5.5 સેન્ટીમીટર, ત્યાર પછી CD બરાબર તમને કીધેલું છે 4 સેમી. CD બરાબર 4 સેમી, AD બરાબર 6 સેમી, અહીંયા લખી દઉં છું નીચે, AD બરાબર 6 સેન્ટીમીટર, ત્યાર પછી AC બરાબર 7 સેમી. AC બરાબર 7 સેમી આપેલું છે. તો જુઓ બાળકો, આટલી બધી બાજુઓના માપવાળો, એટલે કે જુઓ તમને ચારે ચાર બાજુ આપેલી છે, AB, BC, CD અને AD, અને AC શું થશે? વિકર્ણ. એ તો તમે સારી રીતે જાણો છો કે ACને શું કહેવામાં આવશે? વિકર્ણ. AC અને BD હશે, ચતુષ્કોણ ABCD આપણે લઈ લઈએ. એની પહેલાં આપણે એક કામ કરીશું, આ જે ચતુષ્કોણ છે એની કાચી આકૃતિ દોરી દઈએ. સૌપ્રથમ કોઈ પણ ચતુષ્કોણ તમારે તૈયાર કરવાનો થશે તો ત્યારે તમે બાળકો હંમેશા પહેલાં એની કાચી આકૃતિ દોરવાની ટેવ રાખશો, જેના કારણે તમને રકમ પરથી તરત ખ્યાલ આવી જાય કે તમારે કઈ રીતે આકૃતિ તૈયાર કરવાની થશે. તો જુઓ, હવે હું અહીંયા તમને કાચી આકૃતિ દર્શાવી દઉં કે દાખલા તરીકે હું કોઈ ચતુષ્કોણ લઈ લઉં છું આ રીતે. આ સમજી લો કે મેં ચતુષ્કોણ લઈ લીધો છે. એ અત્યારે તમે જસ્ટ ઇન્ફોર્મેશન માટે તમારી કોઈ પણ આકૃતિ દોરી શકો, પછી આપણે આલેખની મદદથી જ્યારે આપણે પરિકરની મદદથી દોરશું ત્યારે જોઈશું કે કઈ રીતે પાકી રીતના થશે. તો જુઓ, સૌપ્રથમ આપણે ચતુષ્કોણ રાખી દઈએ ABCD, અને ત્યાર પછી આપણને કઈ વસ્તુ આપેલી છે, AC બરાબર કેટલું આપેલું છે? 7 સેમી આપેલું છે. તો આપણે AC પહેલાં જોડી દઈશું, કારણ કે AC તમને આપેલું છે એટલે આને જોડવું પડશે તમારે. જુઓ, અહીંયા માપ આપેલું હતું 4.5 સેન્ટીમીટર, અહીંયા માપ તમને આપેલું છે 5.5 સેન્ટીમીટર. BCનું માપ તમને 5.5 સેન્ટીમીટર કીધું છે, CDનું માપ તમને કીધેલું છે 4 સેન્ટીમીટર, અને તમારે AD નું માપ કીધું છે 6 સેન્ટીમીટર. તો હવે બાળકો, તમે કઈ રીતે આકૃતિ દોરશો? તો કે જુઓ, સૌપ્રથમ તમારે નીચેનો પાયો તૈયાર કરવો પડે, એટલે કે AB બરાબર તમે 4.5 તૈયાર કરી દેશો. ખ્યાલ આવે છે? AB બરાબર તમે કેટલો તૈયાર કરી દેશો? 5.5. અને હવે પછી તમે કેમ આગળ રચનાઓ દોરશો એ ખાસ અગત્યનું છે. AB બરાબર આપણે દોરી દીધું 4.5, પછી ચાલો કે કદાચ તમે 5.5નું માપ લઈ એક ચાપ છે અથવા તો પરિકર B ઉપર રાખીને એક ચાપ અહીંયા મારશો. પણ હવે તમારે આગળ કઈ રીતે દોરવું? તો કે એના માટે તમારે અહીંયા જુઓ, ACનું માપ તમને આપેલું છે 7, તો એને કેન્દ્ર રાખી 7 સેન્ટીમીટર માપ લઈને અહીંયા એક ચાપ મારશો. ખ્યાલ આવે છે? જો આપણે આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલો બાળકો, હવે આપણે જે આકૃતિ છે તેને દોરવાની શરૂઆત કરીએ. નીચે કેટલા આપેલા છે? 4.5 સેન્ટીમીટરનો AB લેવાનો છે, તો 4.5 એટલે અહીંયા આવશે. જો 0થી શરૂ કરવાનું હોય માપ લેવાનું તમારે, 0થી શરૂ કરવાનું અને 4.5 સેમી, એટલે આ રીતે તમે 4.5 સેમી માપ રાખશો. ખ્યાલ આવે છે? આ રીતે તમારે 4.5 સેન્ટીમીટર માપ લે. અહીંયા તમે આપણે નામ આપ્યા છે, નામ આપી દઈએ. આપણે અહીંયા નામ આપેલા છે A અને B, તો આપણે નામ લખી દઈએ A અને B. હવે આગળ તમે કઈ રીતે દોરશો? તો કે જુઓ, તમને BC બરાબર આપેલું છે 5.5 સેન્ટીમીટર માપ, તો તમારે સ્કેલ પર BC બરાબર 5.5 સેન્ટીમીટર તમારે માપ લઈ લેવાનું થશે. અહીંયા માપ લઈ લઈએ,
बीसी बराबर 5.5 माप छे એટલે 5.5 માપ લઈ અને આ રીતે એક ચાપ દોરશો તમે. ખ્યાલ આવી ગયો? BC બરાબર 5.5 માપે, ફરી એક વખત બોલું છું, BC બરાબર 5.5 સેન્ટીમીટર માપ લઈ અને તમે ચાપ દોરશો. તો જુઓ, સૌપ્રથમ આપણે સાથે સાથે રચનાના મુદ્દા પણ લખતા જઈએ જેના કારણે તમારે આકૃતિ દોરતી વખતે ખ્યાલ આવશે. સૌપ્રથમ આપણે લખીએ રચનાના મુદ્દા. કઈ કઈ વસ્તુઓ કરી હતી? તો જુઓ, સૌપ્રથમ આપણે શું કર્યું હતું, 4.5 સેન્ટીમીટર માપનો રેખાખંડ એ બી દોરો. ત્યાર પછી આપણે શું કર્યું હતું, તો કે 5.5 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ બિંદુ બીને કેન્દ્ર રાખી, બિંદુ બીને કેન્દ્ર રાખી એક ચાપ દોરો. ખ્યાલ આવી ગયો? તથા હવે આગળ અહીંયા શું કરશું, તો કે જુઓ આપણે હવે અહીંયા આકૃતિ દોરવા માટે હવે અહીંયા પણ કોઈ બિંદુ જોઈશે, એટલે કે આપણને સી બિંદુ આપેલું છે. તો હવે ત્યાંથી આગળ આપણે કઈ રીતે કામ કરીશું? તો કે જુઓ, સૌપ્રથમ તમારે એ રીતે કરવાનું થશે, એને કેન્દ્ર રાખી અને 7 સેમી ત્રિજ્યા લઈને માપ મારવાનું થશે. એટલે કે આપણે એને કેન્દ્ર રાખશું અને 7 સેમી જેટલી ત્રિજ્યા લઈ લઈશું. જુઓ, 7 સેન્ટીમીટર જેટલી ત્રિજ્યા લઈ અને હવે પછી આ એને કેન્દ્ર રાખીને ચાપ મારશું. ખ્યાલ આવી ગયો? આ એને કેન્દ્ર રાખીને જે આપણે ચાપ મારી છે, આ બંને ચાપ જ્યાં છેદે ત્યાં આપણે બિંદુ બી મળી જશે. એટલે કે આપણે આ જે ચાપ છે, આ બંને ચાપ જ્યાં ભેગી થશે ત્યાં બિંદુ કયું મળશે, બી મળશે. આપણે આ રીતે જોડી દઈએ, સોરી, આપણે બિંદુ સી મળશે. અહીંયા ઇરેઝ કરી દઈએ, અહીંયા આપણને મળશે બિંદુ સી. ચાલો, લખી દીધું બિંદુ સી. જુઓ, આને હું જોડી દઉં છું એટલે આ મને બી સી થઈ ગયું તૈયાર. અને આવડું અહીંથી આપણને એસી પણ મળી ગયું, આ એસીને પણ હું અહીં જોડી દઉં. હવે આગળ કઈ રીતે કરશું? તો કે જુઓ, હવે તમારે 4 સેન્ટીમીટર અંતરે બિંદુ ડી મેળવવાનું છે અને 6 સેન્ટીમીટર અંતર પણ અહીંથી એથી 6 સેન્ટીમીટરે અને સીથી 4 સેન્ટીમીટર અંતરે બિંદુ ડી મેળવવાનું છે. તો એક્ઝેક્ટ આપણે જે હમણાં રચના દોરી એને રચનાને પાછી ફરીથી રિપીટ કરીશું. કઈ રીતે કર્યું હતું આપણે? તો કે જુઓ, સૌપ્રથમ આપણે સીને કેન્દ્ર રાખી 4 સેન્ટીમીટરની એક ચાપ મારશું. લખી દઈએ, આ 4 સેન્ટીમીટરની એક ચાપ મારી દઈશું સીને કેન્દ્ર રાખીને. તો આ જુઓ, આ સીને કેન્દ્ર રાખ્યું, આ 4 સેન્ટીમીટરની એક ચાપ મારું છું. એ જ રીતે હવે એને કેન્દ્ર રાખીને કેટલાની ચાપ મારવાની થશે? આપણે એને કેન્દ્ર રાખી અને 6 સેન્ટીમીટરની એક ચાપ મારવાની થશે. હું માપ લઈ લઉં છું પરિકર ઉપર. ચાલો, થઈ ગયું તૈયાર. હવે આ રીતે એક ચાપ મારી દીધું. આ બિંદુ મને કયું મળશે? આ બિંદુ મળશે ડી. આ બિંદુ કયું મળશે? આ બિંદુનું નામ હશે બિંદુ ડી. તો આ મળતા બિંદુને અહીંયા હું ડી લખી દઉં અને અહીંયા છે હું આ ચાપ જોડી દઉં છું. જુઓ, જેના કારણે મને જે આ ચતુષ્કોણ મળે છે, ચતુષ્કોણ મળી ગયો એબીસીડી. જુઓ તો રેડી, આપણે બધાને માપ લખી દઈએ. આ એબીનું માપ મેં લીધું હતું 4.5 સેન્ટીમીટર, ત્યાર પછી બીસીનું માપ મેં લીધું હતું 5.5 સેન્ટીમીટર, અહીંયા મેં કર્ણ દોર્યો તો 7 સેન્ટીમીટરનો, અહીંયાથી મેં 4 સેમી માપ લીધું હતું અને અહીંયાથી મેં લીધું હતું 6 સેન્ટીમીટર માપ. ખ્યાલ આવી ગયો? તો હવે અહીંયા તમારી આ રચના પૂર્ણ થાય છે. તમારે બાળકો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, તમારે હંમેશા પહેલાં એક ટેવ પાડશો, આકૃતિ દોરતા પહેલાં તમે કાચી આકૃતિ દોરી દેજો જેના કારણે તમને કયા કયા માપ કઈ રીતે લેવાય ખ્યાલ આવશે. હું અહીંયા રચનાના મુદ્દા લખતા જાઉં છું જેના કારણે તમને સ્પષ્ટ ખ્યાલ આવશે. જુઓ, કઈ કઈ વસ્તુ આપણે આની અંદર કરી રચનાની અંદર, તો કે સૌપ્રથમ 4.5 સેન્ટીમીટર માપનું રેખાખંડ એ બી દોર્યો, તથા 5.5 સેમી ત્રિજ્યા લઈ બિંદુ બીને કેન્દ્ર રાખી એક ચાપ દોરો, તથા 7 સેમી ત્રિજ્યા લઈ બિંદુ એને કેન્દ્ર રાખી એક ચાપ દોરો. આ ચાપ, આ બંને ચાપ જ્યાં છેદે ત્યાં સી નામ આપો. પછી આપણે શું કર્યું હતું, બીસી અને એસી જોડી દીધા કે નહીં? પછી લખો
રેખાખંડ BC તથા રેખાખંડ SE દોરો. ચાલો સમજાઈ ગયું. હવે ત્યારબાદ તમે કઈ રીતે આગળ કરશો? ત્યાર પછી તમે શું કર્યું હતું? 4 સેમી ત્રિજ્યા લઈ, આપણે આજ કર્યું હતું ને, 4 સેમી ત્રિજ્યા લઈ, 4 સેમી ત્રિજ્યા લઈ બિંદુ સી ને કેન્દ્ર રાખી, બિંદુ સી ને કેન્દ્ર રાખી એક ચાપ દોરો તથા 6 સેમી ત્રિજ્યા લઈ, 6 સેમી ત્રિજ્યા લઈ બિંદુ એને કેન્દ્ર રાખી, બિંદુ એને કેન્દ્ર રાખી એક ચાપ દોરો. આ બંને ચાપ, આ બંને ચાપ જ્યાં છેદે ત્યાં બિંદુ ડી નામ આપો, બિંદુ ડી નામ આપો. તથા આપણે બીજું શું કર્યું હતું? રેખાખંડ CD તથા રેખાખંડ AD દોરો. ખ્યાલ આવી ગયો? આ રીતે આપણે આખી જે ચતુષ્કોણની રચના હતી એ પૂર્ણ કરી. તો છેલ્લે લખી દેશું કે આમ માંગેલ ચતુષ્કોણ, માંગેલ ચતુષ્કોણ ABCD તૈયાર થયો, ABCD તૈયાર થયો. ખ્યાલ આવે છે ને? તો આ રીતે બાળકો તમારે ચતુષ્કોણની રચના દોરવાની હોય છે, કે જે પ્રમાણે તમારે માપ આપેલા છે, અહીંયા હું તમને માપ દર્શાવી દઉં. આ રીતે માપ આપેલા છે એની તમે સૌપ્રથમ કાચી આકૃતિ દોરશો, ત્યાર પછી આ એની પાકી આકૃતિ તૈયાર કરશો, અને સાથે સાથે એના રચનાના મુદ્દા પણ લખતા જશો. ખ્યાલ આવી ગયો? તો હવે પછી આગળની રચનાની વાત આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું.